નમસ્કાર દર્શક મિત્રો, સુરત ચેનલના સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર કરી લઈશું આજના મુખ્ય સમાચારો પર. પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા ડ્રાઇંગ મિલના સેન્ટર મશીનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. પુણામાં પાણીના મીટર લગાવવાના વિરોધમાં રજૂઆતને પગલે પાલિકા કચેરીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. અંકલેશ્વરના ભરણ ગામે ખેત મજૂરના 5 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા મોત. ઘરમાંથી આધેની લાશ મળી આવવાના પ્રકરણમાં વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. લીંબાયતમાં મહિલાને બંધક બનાવીને 3 કલાકમાં 4 વખત દુષ્કર્મ આચરાયું. અને મહાપાલિકાના સ્ટોપ પર ચૌટા બજારમાં ગયા ગુરુવારે દબા હટાવ ઝુંબેશ વેળા ડેપ્યુટી ઇજનેર 2 માર્શલ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી એક ડ્રાઇંગ મિલમાં શનિવારે સવારે અચાનક આગ લાગી જતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે આ ઘટનાની જાણ થતા જ ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી અને લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે લાગેલી આગમાં કોઈ જાનહાની થવા પામી નથી. પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા ડ્રાઇંગ મિલમાં શનિવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. ડ્રાઇંગ મિલના સેન્ટર મશીનમાં આગ લાગ્યા બાદ નાઇટ સુપરવાઇઝરે તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયરના જવાનો 8 ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતા અને સવારે 8 વાગે લાગેલી આગને ફાયરના જવાનોએ લગભગ 30 મિનિટમાં જ કાબુમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને લઈને કોઈ મોટી જાનહાની થઈ નહોતી. જોકે સેન્ટર મશીનમાં લાગેલી આગને કારણે લાખોનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. હું દસ્તાન ફાયર સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને અમને ફાયર કંટ્રોલ દ્વારા આજનો કોલ મળ્યો. આજના કોલ મળ્યાથી અમે ઘટનાસ્થળ માટે રવાના થયા અને અહીંયા પહોંચ્યા પછી જોયું તો 4 મશીનોમાં આગ પકડાઈ ગયું હતું. જે અમારે જરૂરી એવા ફાયર ફાઇટિંગ માટે અમે ફટાફટ કામ ચાલુ કરી દીધું ઘટનાસ્થળ પહોંચ્યા પછી અને તપાસે કરાવ કોઈને ઇજા કે જાનહાની એવું કંઈ છે પણ એવું કોઈ ઘટના બની નથી. પછી ફાયર થયું હતું જેના માટે અમે વધારાની પણ ગાડીઓ મંગાવી અને ફાયર ફાઇટિંગ કરીને આજ 15-1 મિનિટમાં ફ્લેમ કટ કરી નાખ્યું અને અત્યારે કંટ્રોલમાં અત્યારે આજ સંપૂર્ણ રીતે ઓલવાઈ ગયું છે. ચાર મશીનો આગ લાગેલી અને એમાં ડપ્ટિંગમાં મોટાભાગે સેન્ટર મશીન પ્રોસેસમાં હોય એટલે ઓઇલ અને કપડાનું જે કંઈ રજકણો હોય એમાં ફાયર થાય. ડપ્ટિંગમાં કચરો જામી ગયો એની અંદર ફાયર થાય એનાથી આગ પકડાયું છે. પુણા વિસ્તારમાં પાણી મીટર લગાવવા સામે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરોની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ શનિવારે પાલિકા કચેરી ઉપર મોરચો લઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે પાલિકાની મુખ્ય ઓફિસ મુગલીસરાય ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પુણામાં પાણી મીટર લગાવવાની કવાયત સામે ઉઠેલા વિરોધ મામલે વિવિધ તબક્કે વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે. તેવામાં પુણાની શાંતિ નિકેતન સોસાયટી, સરગમ સોસાયટી, દિવ્ય શક્તિ સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, જે નગર, નેતલદેવ પાર્ક સોસાયટી, માતૃશક્તિ સોસાયટી, વિભાગ એસી ડીઈ, મોમાઈનગર અંબિકા નિકેતન સોસાયટી, સિદ્ધેશ્વર સોસાયટી, સીતાનગર, ગીતાનગર, વિભાગ 2, સંતોષી કૃપા સોસાયટી, શિવશક્તિ સોસાયટી, રણુજાધામ સોસાયટી, લક્ષ્મી પાર્ક સોસાયટી, રાધાસ્વામી સોસાયટી, ઈશ્વરનગર સોસાયટી, વિભાગ 1, 2, મુક્તિધામ, માધવ પાર્ક સોસાયટી, ભૂમિ પાર્ક સોસાયટી, અંજનીનગર સોસાયટી, નિરાંતનગર, જય યોગેશ્વર, રાધિકા પાર્ક સોસાયટી, સાંઈનગર, આશીર્વાદ સોસાયટી, દીપાંજલિ અને મણિબા પાર્ક સોસાયટી સહિતની પુણા વિસ્તારની વિવિધ સોસાયટીઓના રહીશોએ શનિવારે મુગલીસરાય સ્થિત પાલિકા કચેરીએ સમર્થન પત્રો આપ્યા હતા અને પુણા વિસ્તારમાં રહેલા લોકોમાં પાણીના મીટરને લઈને ઘણા દિવસોથી વિરોધ ચાલી રહ્યો છે. આ અંગે સુરેશ સુહાગ્યાએ જણાવ્યું હતું કે પાલિકાની નીતિ સામે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વોટર મીટર અને પાણી બિલ નાબૂદ કરવા માટે 20 દિવસમાં 10,000થી વધુ સમર્થન પત્રો પર લોકોની સહી લેવામાં આવી છે. કમિશનરનો આ પત્રો આપીને તેઓ આ નીતિ સદંતર લોકોને પસંદ ન હોય નાબૂદ કરવા રજૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે ખેતમજૂરી કરતા પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. ક્ષતિગ્રસ્ત બાળકને સૌ પ્રથમ સારવાર માટે કોસંબા અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે દરમિયાન મોત નિપજ્યું હતું. અંકલેશ્વરના ભરણ ગામે ખેતર વિસ્તારમાં મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના પિટુભાઈ વળવી તેની પત્ની સાથે શેરડી કાપવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેનું 5 વર્ષનું બાળક કિશન ખેતરમાં રમી રહ્યો હતો. ખેતરમાં રમતા બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેથી ચહેરા અને ગળાના ભાગે કિશનને ઈજાઓ પહોંચી હતી. લુહીલુહાણ કિશનને લઈને પરિવાર સૌ પ્રથમ કોસંબાની આરએફ હોસ્પિટલ લઈ ગયું હતું અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશનને કોસંબાથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ટૂંકી સારવારમાં જ તેનું મોત નિપજ્યું હતું. જેથી બાળકનું કિમમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. હાલ શેરડીના કટિંગનો સમય ચાલી રહ્યો હોવાથી દીપડાઓ વધુ હુમલા કરતા હોવાનું માંડવીના રાજાભાઈ નામના ખેડૂતે જણાવતા કહ્યું હતું કે શેરડીના ખેતરોમાં દીપડાઓ રહેતા હોવાથી કટિંગ બાદ તેને રહેવાની સમસ્યા ઉભી થવાના ભયથી હુમલા શેરડીના કટિંગ સમયે વધી જતા હોય છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા 4 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં 4 હુમલા દીપડાએ કર્યા છે, જેમાંથી માંડવીના પાતલ ગામે એક ખેત મજૂરની બાળકીનું મોત નિપજ્યું હતું. બાળક પર હુમલો કરનાર દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં તપાસ કરીને 5 ગોઠવ્યા છે. જોકે દીપડાના બાળકો પરના હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો છે. પરાછાના બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ પ્રેમ ગલીના એક મકાનમાંથી 6 દિવસ પહેલા મળેલી આથેરની લાશ પ્રકરણમાં વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. વરાછાના બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ પ્રેમ ગલીમાં નેનસિંહ રાજપૂત પરિવાર સાથે રહેતા હતા અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 29 ડિસેમ્બરના રોજ નેનસિંહ ભાઈ નોકરી પરથી ઘરે આવ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેઓને તેમનો ભત્રીજો સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગેની જાણ થતા વરાછા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આથેરનું મોતનું સાચું કારણ જાણવા લાશના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. જોકે 6 દિવસ બાદ તબીબો દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ બાદ આથેરની ગળે ફાંસો ખાય અને હત્યા કરાય હોવાનો રિપોર્ટ પોલીસને આપ્યો હતો. જેને આધારે વરાછા પોલીસ મથકના એસઆઈ રમેશ કોકાણીએ સરકાર તરફે ફરિયાદી બની અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. લીંબાદના કમરૂનગરમાં 37 વર્ષીય મહિલાને 12 કલાક બંધક બનાવી એક જ રાતમાં 4 વખત દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના લીંબાદ પોલીસ ચોપડે નોંધાતા આરોપી પ્રેમીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. શુક્રવારે બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં કમરૂનગર ખાતે પોલીસની જરૂર હોવાનો ફોન આવતા લીંબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં આવેલા એક મકાનમાં ઘરની બહાર તાળું મારેલું હોવા છતાં અંદરથી ખખડાવાનો અવાજ આવતો હતો, જેથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તાળું તોડી અને ઘરમાં પ્રવેશી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે એક મહિલા દુપટ્ટા વડે હાથ પગ અને મોઢું બંધાયેલી હાલતમાં મળતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ સમગ્ર ઘટનામાં રાત્રિએ પ્રેમી મોહમ્મદ શોએબે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થતા પ્રેમીએ મહિલાને માથાના ભાગે ચપ્પુ મારી અને મહિલાના દુપટ્ટા વડે હાથ પગ બાંધી અને મોઢામાં ડૂચો મારી દુપટ્ટો બાંધી દીધો હતો. આટલેથી ન અટકતા પ્રેમીએ બાંધેલી હાલતમાં 4 વખત દુષ્કર્મ કર્યું હતું. સવારે 5 વાગે આરોપી ઘરને તાળું મારીને ફરાર થઈ ગયો હતો. સવારે મહિલાએ દરવાજો ખખડાવ્યો પણ કોઈ મદદ નહીં મળતા તે સૂઈ ગઈ હતી. જોકે ત્યારબાદ બપોરના સમયે ફરીથી દરવાજો ખખડાવતા સ્થાનિકોને જાણ થતા પોલીસને બોલાવાઈ હતી. મહિલાના 7 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને સંતાનમાં 4 છોકરા છે. છેલ્લા 1 વર્ષથી આરોપી મોહમ્મદ શોએબ સાથે સંબંધ હતા. ગુરૂવારે રાત્રે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બોલાચાલી થતા પ્રેમીએ મહિલાને બાંધીને 3 કલાકમાં 4 વાર દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયો હતો. પીઆઈવીએ મકવાણાએ જણાવ્યું હતું કે મહિલા સાથે ઝઘડો થતા પ્રેમી મોહમ્મદ શોએબ ઉર્ફે ગુંડે મોહમ્મદ અઝીઝ સિદ્દીકીએ માર માર્યો હતો. દુષ્કર્મની ફરિયાદ દાખલ કરીને શોધખોળ ચાલુ કરાઈ છે. મહાપાલિકાના સ્ટાફર ચૌટા બજારમાં ગયા ગુરૂવારે દબાણ હટાવ ઝુંબેશ વેળા ટોળાએ કરેલા હુમલાની ઘટનામાં ડેપ્યુટી ઇજનેર રાજેશ સુખડિયા અને 2 માર્શલોને ઇજા થઈ હતી. આ ઘટનામાં 1ની ધરપકડ કરી અને 15 સામે રાયટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે 14 જેટલા યુનિયનોની સ્ટીયરિંગ કમિટીના નેજા હેઠળ સેંકડો કર્મચારીઓ અધિકારીઓ પાલિકા કેમ્પસમાં એકત્ર થઈ અને હુમલાની ઘટનાને વખોડી સૂત્રોચ્ચારો પોકારતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલિકા કમિશનરને તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુનિયનોની બનેલી સ્ટીયરિંગ કમિટીએ હાજર સેંકડો
ટેકનિકલ નોન ટેકનિકલ અને કર્મીઓને થતા અન્યાય સામે હવે લડી લેવા હાકલ કરી છે. દબાણ હટાવવા ગયેલા સ્ટાફને ચૌટા બજારમાં દોડાવી દોડાવીને માર મારવાની ઘટનાને વખોડી કાઢતા માંગ કરાઈ છે કે દબાણ દૂર કરવાની તથા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા માટે એક અલગ સેલ ઉભો કરો, તેમજ તેમાં કાયમી ધોરણે પૂરતી સંખ્યામાં પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ રાખવામાં આવે. નિવૃત્ત આર્મીમેનોને પણ નિમો, તેમજ હવે એએસઆઈ ઇજનેરોને આ કામગીરીથી બાકાત કરવામાં આવે. રોષે ભરાયેલા તમામ યુનિયનો ચીમકી ઉચ્ચારી હતી કે જો આગા માંગણીનું તાકીદે નિરાકરણ નહીં થશે તો દબાણ દૂર કરવાની તથા રખડતા ઢોર પકડવાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. પાલિકાના ડેપ્યુટી ઇજનેર અને બે માર્શલોને માર મારવાની ઘટના બાદ બીજા દિવસે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર બસાકની ટીમે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત, માર્શલો, ગાર્ડ્સના મોટા કાફલા સાથે દબાણ હટાવ્યા હતા અને દુકાનો બહાર એંગલો પાઇપો કાપીને દબાણો દૂર કરાયા હતા. ચૌટા બજારની ઘટનામાં આઠવા પોલીસે મહિલા રઝિયા આપા, તેનો પુત્ર આરીફ તેમજ ઇરફાન ઉર્ફે હિપુ સહિત 15 તોફાની તત્વો સામે રાઉટિંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જ્યારે શુક્રવારે મહાનગરપાલિકાના યુનિયનોની સ્ટિયરિંગ કમિટીએ પણ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. સુરત મહાનગરપાલિકાના યુનિયનોની બનેલી સ્ટિયરિંગ કમિટીનો કન્વીનર છું. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ જેમ કે દબાણ દૂર કરવાની કામગીરી, રખડતા ઢોર પકડવાની કામગીરી, ડિમોલિશન કરવાની કામગીરી, આવી બધી કામગીરી જ્યારે કરવામાં આવે છે ત્યારે શહેરીજનો તરફથી આવી કામગીરીમાં રૂકાવટ ઉભી કરવામાં આવે છે અને કર્મચારીઓ પર શારીરિક હુમલા કરવામાં આવે છે. ગઈકાલે એટલે કે તારીખ 2 જાન્યુઆરી 2020 રોજ સેન્ટ્રલ ઝોનના ચૌટા બજાર વિસ્તારમાં અમારા કર્મચારીઓ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ત્યાંના લારીવાળાઓ, ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા ભેગા થઈને એક સામૂહિક હુમલો કરવામાં આવ્યો, જેના કારણે અમારા 3 કર્મચારીઓને ઈજાઓ થઈ અને એ લોકોને સારવાર પણ લેવી પડી. એટલું જ નહીં, આવા હુમલાઓ અવારનવાર થાય છે, જે સંજોગોમાં અમે અવારનવાર રજૂઆતો કરી છે. એટલું જ નહીં, અમારા કર્મચારીઓના ઘણા બધા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે, જે પ્રશ્નોનું અમારા નિરાકરણ આવતું નથી. એના કારણે આજે સુરત મહાનગરપાલિકાના અમારા યુનિયનોની સ્ટિયરિંગ કમિટી, કે જેમાં 18 જેટલા યુનિયનોનો સમાવેશ થાય છે, એ 18 યુનિયન અને બીજા પણ 3 જેટલા યુનિયનો આજની આ અમારા આંદોલનમાં જોડાયા છે અને અમે આજે સામૂહિક આંદોલન કરીને કમિશનરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને એક આવેદન પત્ર આપીએ છીએ અને સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે અમારા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવામાં આવે. જો સમય મર્યાદામાં એનું નિરાકરણ ન કરવામાં આવશે તો અમારે દબાણ ખાતાની કામગીરી, રખડતા ઢોર પકડવાની કામગીરી અને બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પૂરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો સૌ પ્રથમ અમારે બહિષ્કાર કરવાની ફરજ પડશે અને ત્યારબાદ બાકીના જલદ પગલા પણ અમારે ભરવાની ફરજ પડનાર છે. શહેરના ચૌટા બજારમાં દબાણ દૂર કરવાની કામગીરી કરી રહેલા સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના સ્ટાફ પર હુમલો કરવાના પ્રકરણમાં આઠવા લાઇન્સ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી અને માર મારવા બદલ ફરિયાદ નોંધી હુમલો કરનાર માતા પુત્ર સહિત 4 વ્યક્તિઓની આઠવા પોલીસે ધરપકડ કરી છે. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના સ્ટાફ દ્વારા છેલ્લા 3 દિવસથી ચૌટા બજાર વિસ્તારમાં રોડ પરના દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત ગત સાંજે ચૌટા બજાર 4 રસ્તાથી સાંઈબાબાના મંદિરની ગલીમાં છગન નગીન કોમ્પ્લેક્સમાં આયશા ફેશન નામની દુકાનના ઉપરના ભાગે લોખંડની એંગલથી છજ્જો બનાવી ઉભા કરવામાં આવેલા દબાણને વેલ્ડિંગ મશીનથી દૂર કરતી વખતે ઉડેલા તણખા આયશા ફેશન નામની રેડીમેડ કપડાની દુકાનમાં પડ્યા હતા, જેથી કપડાં સળગતા ધુમાડો નીકળ્યો હતો. જોકે દુકાનના સ્ટાફે પાણી નાખીને મોટી દુર્ઘટના અટકાવી દીધી હતી, પરંતુ આ ઘટનાને પગલે ચૌટા બજાર વિસ્તારમાં પાથરણા પાથરીને ધંધો કરનારા લોકો એકઠા થઈ ગયા હતા અને એકઠા થયેલા પૈકીની રઝિયા આપા નામની મહિલા અને તેના પુત્ર આરીફ અને ઇરફાન ઉર્ફે હિપુએ સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર આરડી સુખડિયા ઉપરાંત તેમની સાથેના ડેપ્યુટી ઇજનેર નરેન્દ્ર ચૌધરી, આસિસ્ટન્ટ ઇજનેર દિવ્યેશ પટેલ, નિલાંગ ગાયવાલા, જિગ્નેશ પટેલ, જુનિયર ઇજનેર જે કે પટેલ અને સંજય ગાંધી, તેમજ મનપાના માર્શલ સ્ટાફના હિતેન્દ્રસિંહ ગોયલ અને નિકુલસિંહ ચાવડા તરફ ઇશારો કરીને મારો તેવી બૂમો પાડી હતી, જેથી એકત્ર થયેલું ટોળું મનપાના સ્ટાફ પર તૂટી પડ્યું હતું અને ઢીક મૂકીનો માર માર્યો હતો.
આ ટોળા પૈકીના કોઈકે પથ્થર મારતા આરકી સુખડિયાને માથાના ભાગે ઈજા થતા તુરંત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ડેપ્યુટી ઇજનેર સુખડિયાએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હુમલો કરનાર પૈકી એક મોહમ્મદ આરફી અબ્દુલ સત્તાર મેમણ અને તેની માતા રઝિયા મેમણ સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તપાસ અધિકારીએ ચાર દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એપીપી પરવેઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે દબાણ દૂર કરવા ગયેલા સુરત મહાનગરપાલિકાના સ્ટાફ પર હુમલો કરવાના ષડયંત્ર પાછળ મુખ્ય સૂત્રધારની તપાસ કરવાની છે. તદુપરાંત હાલના આરોપીઓ રોડ પર ગેરકાયદે દબાણ કરનાર અને સ્ટાફ પર હુમલો કરવામાં સંડોવાયેલા અન્ય ફેરિયાઓને ઓળખતા હોય તેની તપાસ પણ કરવાની છે, જેને કોર્ટે માન્ય રાખી અને બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે, જેથી પાલિકાના સ્ટાફ પર હુમલો કરવાના કેસમાં સંડોવાયેલા વધુ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના વર્તાઈ રહી છે. ઉધના મગદલા રોડ ઉપર આવેલી આઈડીબીઆઈ બેંકમાં પૈસા ભરવા આવેલા યુવકને ભેટી ગયેલા બે ગઠિયાઓ રૂપે 1.50 લાખ લઈને નાસી છૂટી આવવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. અમરોલીના છાપરાભાટા રોડ ઉપર આવેલ શ્રી નાથજી રેસીડેન્સીમાં કલ્પેશ નાગજીભાઈ કાળ પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 19 ડિસેમ્બરની સવારે કલ્પેશ ઉધના મગદલા રોડ ઉપર આવેલ આઈડીબીઆઈ બેંકમાં 1.50 લાખ રૂપિયા જમા કરાવવા માટે આવ્યા હતા અને બેંકમાં પૈસા ભરવાની સ્લીપ ભરી રહ્યા હતા. તે દરમિયાન તેની પાસે બે ગઠિયાઓ આવ્યા હતા અને અમારે પણ પૈસા જમા કરાવવાના છે, તેમજ અમને સ્લીપ ભરતા નથી આવડતી તેમ કહી તેને વાતમાં ભોળવી દીધા બાદ બંને ગઠિયાઓ થેલીમાંથી 500 રૂપિયાના 3 બંડલો કહી અને કાગળની થપ્પી આપી દીધા બાદ કલ્પેશ પાસેથી રૂપિયા 1.50 લાખ લઈને નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે કલ્પેશભાઈ સુમિતની ફરિયાદને આધારે ખટોદરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાહરૂખ અને હિરંજય પેચ્યા અને સળીઓ લઈને મકાનનું તાળું તોડી ચોરી કરતા તો અચય ઘરની બહાર વોચ રાખતો, જ્યારે અન્ય સાગરીત સૈફ અલી રિક્ષામાં દૂર બેસી રહેતો. જ્યારે ચોરી કરી લેતા ત્યારે તે રિક્ષા લઈને સાગરીતો સાથે રફુચક્કર થઈ જતા હતા. ટોળકીના 3 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમએસ ત્રિવેદી અને તેના સ્ટાફે કાપોદ્રા સિલ્વર ચોક પાસેથી પકડી પાડ્યા છે. ટોળકી પાસેથી ઓટો રિક્ષા, સોનાના ઘરેણા તથા રોકડ મળી 1.66 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે, તેમજ સરથાણા પોલીસનો ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. આ ટોળકીના એક સાગરીત સૈફ અલી હજુ ભાગતો ફરે છે અને તેને શોધવા કવાયત શરૂ કરાઈ છે. ટોળકીના સાગરીતોમાં લિંબાયતનો શાહરૂખ, નિસાર અહમદ, રેની અગાઉ પુણા અને કઠોદરામાં ચોરીના ગુનામાં પકડાયો છે. ઉપરાંત અમરોલી કોસાડ આવાસનો હિંજર ઉર્ફે ડાયો ગણેશ રાઠોડ લિંબાયત પોલીસમાં 4 વખત અને 1 વખત દિંડોલીમાં ચોરીમાં પકડાયો હતો. ટોળકી રાત્રિના સમયે ઘરફોડ ચોરીઓ કરે છે. રૂપિયા 80,000ના લાંચ પ્રકરણમાં સંડોવાયેલા આરોપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગઢવી તથા વચેટિયાના 2 દિવસના રિમાન્ડ પૂરા થતા એસીબીએ વધુ રિમાન્ડની માંગ કરવાને બદલે આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કર્યો હતો, જેથી બંને આરોપીઓને લાજપોર જેલમાં મોકલાતો હુકમ કરાયો છે. ટેક્સટાઇલ વેપારી સાથે ઠગાયા કેસમાં ફરિયાદી કુમોદ અશોક કોલડિયા વિરુદ્ધ ગુનો દાખલ ન કરવાના નામે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરવાના ગુનામાં સલાબતપુરા પોલીસ મથકના પ્રોબેશનરી પીએસઆઈ બ્રિજેશકુમાર ગઢવી તથા વચેટિયા ઋત્વિક દેસાઈની એસીબીએ ધરપકડ કરી હતી. રૂપિયા 80,000ની લાંચના છટકામાં સપડાયેલા બંને આરોપીઓના અન્ય ગુનાઓ, અન્ય કર્મચારી અધિકારીઓની સંડવણી તથા લાંચની રકમના નાણાં કબજે કરવા તથા બેનામી મિલકતોની તપાસ કરવાના કારણોસર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ લાંચ કેસમાં સંડોવાયેલા બંને આરોપીઓની રિમાન્ડની અવધિ પૂરી થતા એસીબીના તપાસ અધિકારીએ વધુ રિમાન્ડની માંગ કર્યા વિના જ આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કર્યો હતો, જેથી કોર્ટે આરોપી પીએસઆઈ ગઢવી તથા સહ આરોપી ઋત્વિક દેસાઈને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો છે. આગામી દિવસોમાં લાંચ કેસમાં જેલમાં ધકેલાયેલા બંને આરોપીઓ જામીન માટે માંગ કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે. શહેરમાં માતેલા સાંડની જેમ દોડતી સિટી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. જન્મદિવસ હોવાથી પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળેલા હિતેશ સોલંકી નામના યુવકને સિટી બસે કચડી મારતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકટોળું ભેગું થઈ જતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમઆરટી સુમેર હોસ્પિટલ ખસેડી હતી. બીજી તરફ બસના ચાલક સમાધાન ઉર્ફે વિજય પાટીલની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ભાવનગર અને હાલ પાલનપુર જકાતનાકા ખાતે રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા હિતેશ સોલંકી પોતાનો જન્મદિન હોવાને લીધે પરિવાર સાથે કતારગામ પોતાની ફોઈને ત્યાં આવ્યા હતા.
ત્યાં કેક કાપી તેમણે પરત ફરતી વેળા કતારગામ દરવાજા પાસે બાઇક ઉભી રાખી હતી. એટલામાં જ પાર્શ્વથી પૂરપાટ ઝડપે આવી રહેલી સિટી બસ બાઇક પરથી પસાર થઈ જતા હિતેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સદનસીબે 4 વર્ષનો પુત્ર અને પત્ની કાજલ બચી ગયા હતા. અકસ્માતને પગલે લોકટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસને જાણ કરવામાં આવતા કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને પીએમ માટે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના બનતા જીતેશની પત્ની અને પુત્ર સ્તબ્ધ થઈ ગયા હતા અને કતારગામ દરવાજા ખાતે સાંજે 4 વાગે બનેલી ઘટના નજીકની દુકાનના કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સીસીટીવીમાં પૂરપાટ આવતી બસ હિતેશ કશું સમજે તે પહેલા જ તેની બાઇક પરથી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બનતા લોકો ભેગા થઈ જતા સિટી બસના ડ્રાઈવરને પકડી લીધો હતો અને સિટી બસના ચાલક સમાધાન ઉર્ફે વિજય પાટીલ નામના ચાલક દ્વારા ચલાવવામાં આવતી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી બસના ડ્રાઈવરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બસના ડ્રાઈવર સમાધાન ઉર્ફે વિજય પાટીલ દ્વારા બસ વધારે સ્પીડમાં ચલાવવામાં આવતી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પુણે બોમ્બે માર્ગે ઢોળ ઉપર આવેલ અર્ચના સ્કૂલ પાસેના ઓવરબ્રિજ ઉપરથી જઈ રહેલા વેપારીના હાથમાં બાઇકર્સ ગેંગે ઝાપટ મારી ₹10,000ની કિંમતનો મોબાઈલ નાશક અને ધૂમ સ્ટાઇલે ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વરાછાની કલ્યાણનગર સોસાયટીમાં રમેશ માવાણી પરિવાર સાથે રહે છે અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 31 ડિસેમ્બરની સવારે રમેશભાઈ પુણા બોમ્બે માર્કેટ રોડના અર્ચના સ્કૂલ પાસે આવેલા ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી બાઇક ઉપર આવેલા બે સમૂહ પૈકી એકે રમેશભાઈના હાથમાં ઝાપટ મારી ₹10,000ની કિંમતનો મોબાઈલ નાશકે અને ધૂમ સ્ટાઇલે નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે રમેશભાઈની ફરિયાદને આધારે વરાછા પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુણેના બોમ્બે માર્કેટ રોડ ઉપર આવેલ સીતારામ સોસાયટીના એક મકાનમાં ત્રાટકેલા તસ્કરો ₹19,000ની મત્તા ચોરી કરી નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. શહેરના પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર આવેલ સીતારામ સોસાયટીમાં ગેહરસિંહ રાજપૂત પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 26 ડિસેમ્બરના ધોળે દિવસે અજાણ્યા તસ્કરોએ ગેહરસિંહના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો દ્વારા બંધ મકાનને મારેલ તાળું કોઈક સાધન વડે તોડી નાખ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલા રોકડા ₹19,000 ચોરી કરીને નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે ગેરસીની ફરિયાદને આધારે પુણાગામ પોલીસે ચોરીનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ ડિંડોલીના દિલાડવા રોડ ઉપર આવેલ સાંઈ વિલા સોસાયટીમાં રહેતો હિતેશ ઉર્ફે હિતો આહિર અને વરાછાના જગદીશનગરમાં રહેતો કનુ ઉર્ફે કાનો આહિર હોવાનું જણાવ્યું છે. ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ યુનિક હોસ્પિટલના બીઆરટીએસ કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા એક યુવકના ખિસ્સામાં બાઇકર્સ ગેંગે ઝાપટ મારી ₹1,200ની કિંમતનો મોબાઈલ નાશકી જનાર 5 ઇસમોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. અઠવા લાઇન્સ ખાતે આવેલ નર્મદનગરમાં પ્રકાશ દેસાઈ પરિવાર સાથે રહે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. 10 ડિસેમ્બરની રાત્રિના સુમારે પ્રકાશ પોતાની બાઇક લઈને ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ યુનિક હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવેલા બે સમૂહ પૈકી પ્રકાશભાઈના શર્ટના ખિસ્સામાં ઝાપટ મારી ₹1,200ની કિંમતનો મોબાઈલ ફોન આંચકી જનાર 5 ઇસમોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ ઓસામા ઉર્ફે ટીટુ અલી મિયા નાનવાલા, કરણ ઉર્ફે માંજરો પચ્ચી ગર મોહમ્મદ, અકરમ ઉર્ફે અકરમ સાજુ, સલમાન ઉર્ફે બેબી પત્રાવાલા અને નિઝામુદ્દીન ઉર્ફે નિઝામ સૈયદ હોવાનું જણાવ્યું છે. 10 વર્ષ પહેલા ડભોલી વૃંદાવન સોસાયટીમાં આવેલી દેવશ્રી કેબલ નેટવર્કની ઓફિસમાં ઘૂસી અને મહિલા મેનેજર સુનિતા દવે પર તલવાર વડે જીવલેણ હુમલો કરી અને હત્યા કરનાર આરોપી ભરતપરી ગોસ્વામીને મુખ્ય જિલ્લા સેશન જજ આર કે દેસાઈએ દોષી ઠેરવીને આજીવન કેદ થતા 10,000 દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે. ડભોલી સ્થિત વૃંદાવન સોસાયટીમાં આવેલી દેવશ્રી કેબલ નેટવર્કની ઓફિસમાં કામ કરતા ફરિયાદી તેજસ લાલજી સાંચેલાએ તારીખ 12/5/2010ના રોજ મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વતની આરોપી ભરતપરી કરશનપરી ગોસ્વામી વિરુદ્ધ તલવાર વડે જીવલેણ હુમલો કરી અને મેનેજર સુનિતા દિલીપ દવેની કરપીણ હત્યા કરવાના ગુનાની ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાવી હતી. મરનાર સુનિતા દવે આરોપી પાસેથી અગાઉ હાથ ઉછીના નાણાં લીધા હતા, જે ચૂકવી દીધા હોવા છતાં પણ આરોપી ભરતપરી ગોસ્વામી મહિલાને ફોન પર ધમકી આપીને નાણાં ચૂકવવા છતાં અવારનવાર પરેશાન કરતો હતો, જેથી ફરિયાદી મહિલા એકથી વધુ વાર ફોજદારી ફરિયાદો નોંધાવી હતી અને આરોપીઓના દબાણ છતાં ફરિયાદો પરત ખેંચી નહોતી. તેની અદાવત રાખી અને આરોપી ભરતપરી ગોસ્વામીએ બનાવના દિવસ અગાઉ સુનિતા દવેને ફોન પર તેના હાથ કાપી અને શાંતિ મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીને કતારગામ પોલીસે હળવાશથી લીધી હતી અને આરોપીએ બીજા દિવસે તલવાર સાથે
ફરિયાદીની ઓફિસમાં ઘૂસીને સુનિતા દવેના બંને હાથ કાપીને જીવલેણ ઘા મારી અને હત્યા કરી નાખી હતી, જે દરમિયાન ફરિયાદી વચ્ચે પડતા તેને પણ આરોપીએ ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં કતારગામ પોલીસે જેલ ભેગા કરેલા ભરતપરી ગોસ્વામી વિરુદ્ધનો કેસ અંતિમ સુનાવણી પર આવતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદ પક્ષે એપીપી રિંકુ પારેખની રજૂઆતો બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો હતો અને હત્યા તથા હત્યાના પ્રયાસના ગુનામાં આજીવન કેદ તથા 10,000 દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે. બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને શહેરમાં મોટા પાયે કાર લોનનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેના માસ્ટર માઇન્ડ એવા દીપક જયરામ વિશાદની કતારગામ પોલીસે ધરપકડની કાર્યવાહી કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસ તેની પાસે જે લોન પર ગાડી લીધી હતી તે કબજે કરવાની ઉપરાંત બોગસ ડોક્યુમેન્ટો કોની મેળા પીપણામાં બનાવ્યા તે તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. અગાઉ મુખ્ય સૂત્રધાર દીપક વિરાજ સામે પુણા અને કતારગામ પોલીસમાં પણ કાર લોનના કૌભાંડમાં ગુનાઓ દાખલ થઈ ચૂક્યા હતા. મુખ્ય સૂત્રધાર દીપક વિરાજ વ્યાજે નાણાં ફેરવવાનો ધંધો કરે છે અને તેની પાસે મધ્યમવર્ગીય લોકો જેને પૈસાની જરૂર હોય તે વ્યાજે પૈસા લેવા આવે તેની પાસેથી ડોક્યુમેન્ટો લઈને તેના પર બેંકમાંથી કારની લોન લઈને કારો લઈ અને બારોબાર વેચી મારતો હતો. અત્યાર સુધીમાં દીપકે તેના સાગરીતો સાથે ઘણી બેંકો સાથે કાર લોનના નામે કરોડોનું ફોડ કર્યું હોવાનું પણ આશંકા છે. ખરેખર આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરે તો દીપક વિરાજ એન્ડ ટોળકીનું કાર લોનનું કરોડોનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. હાલમાં કતારગામમાં કંતરેશ્વર સોસાયટીમાં રહેતા ભીખા ઘોકારીના નામના ડોક્યુમેન્ટો લઈને લોન પર કાર લીધી હતી, જેમાં ગેરેન્ટર તરીકે ભીખાની બોગસ સહીઓ તથા ડોક્યુમેન્ટો બેંકમાં મુકાયા હતા અને સમગ્ર કૌભાંડ જ્યારે લોન ન ભરતા કોર્ટની નોટીસ આવી ત્યારે ભીખાભાઈને સાચી હકીકતો ખબર પડી હતી, જેમાં કતારગામ પોલીસે નીતેશ પરમાર, વચેટીયો દેવસિંગ વનેલને પકડી પાડી અને પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર દીપક વિરાસ અને દુર્ગેશ રાયના નામો ખુલ્યા હતા. સુરતની ડુમસ રોડ ઉપર આવેલ હોટેલ ને મેરેડિયન ટીજીબી ખાતે આગામી 6 જાન્યુઆરીથી જ્વેલર્સ અને સેલિબ્રિટી ડિઝાઇનર્સ માટેનું ધ હાઇવે ક્લોઝેટ એક્ઝિબિશન યોજાશે. સુરતની લે મેરેડિયન ટીજીબી ખાતે યોજાનાર એક્ઝિબિશનમાં 80થી વધારે નામાંકિત ડિઝાઇનર્સ દ્વારા તેમની બેનમૂન ડિઝાઇનને રજૂ કરવામાં આવશે. આ એક્ઝિબિશનના સ્પોન્સર બીએમડબ્લ્યુ કારે કર્યું છે. આ એક્ઝિબિશન અંગે શોના આયોજક શિમ્પી સાબુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટનું હબ ગણાતા એવા સુરતમાં આ એક એક્ઝિબિશનનો સારો પ્રતિસાદ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હમારા ઇવેન્ટ હાઈવે ક્લોઝેટ હો રહા હૈ મંડે કો 6 જાન્યુઆરી લી મેરેડિયન ટીજીબી હોટલ, જો અબ લી મેરેડિયન હો ચુકા હૈ વહાં પે. યે એક હાઈ એન્ડ લગ્ઝરી ઇવેન્ટ હૈ જહાં બહોત અચ્છે ડિઝાઇનર્સ ખુદ આ રહે હૈ, બહોત એ લિસ્ટર્સ ઓર લેક્મે ફેશન વીક ડિઝાઇનર્સ રહેંગે વહાં પે એન્ડ ખુદ અપના સ્ટોક વહાં પે વો લોગ સેલ કર રહે હૈ. આ લોકો કોઈ બોમ્બેથી છે, કોઈ બોમ્બે સે, કોઈ દિલ્હી સે હૈ, કોઈ બેંગ્લોર સે હૈ, ડિફરન્ટ કોઈ કલકત્તા સે હૈ, ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ કન્ટ્રી સે આ રહે. અચ્છા, સેલિબ્રેશન કોણ આને વાલે? સેલિબ્રિટી ડિઝાઇનર્સ આને વાલે હૈ, જૈસે નતાશા જી હૈ ઉનકે કપડે સોનમ કપૂર ઓર બાકી સારે સેલિબ્રિટીઝ ને પહેને હૈ વો આયેંગે ખુદ, ઓર સુભાઈ સ્વાગત કૌલ હૈ ઉનકે ભી કપડે બહોત સેલિબ્રિટીઝ ને એન્ડોર્સ કિયે હૈ, તો સારે સેલિબ્રિટી ડિઝાઇનર્સ આને વાલે હૈ જિનકે કપડે સેલિબ્રિટીઝ કે બીચ મે રોટેટ હુએ. ઇસમે ભી ફેશન શો હોગા કે કો? ફેશન શો ભી ઇસમે ભી હોગા? નહીં, ફેશન શો નહીં હૈ, ઇટ ઇઝ ઓનલી અ સેલિંગ ઇવેન્ટ, બટ ઇટ ઇઝ અ હાઈ એન્ડ લક્ઝરી ઇવેન્ટ. અટવાગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામ કોલેજમાં શુક્રવારના રોજથી આર્ટસ ગેલેરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અટવાગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ કોલેજમાં ભવ્ય આર્ટસ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કલાકારોએ પોતાની કલાકૃતિ આર્ટસ ગેલેરીમાં મૂકવામાં આવતા તે આકર્ષણનું કેન્દ્ર બની છે. એટલું જ નહીં, આર્ટસ ગેલેરીની મુલાકાત લેવા શહેરીજનો ધસી આવ્યા હતા. તેમજ વનિતા વિશ્રામમાં શરૂ થયેલી આર્ટસ ગેલેરી સાંજે 5:30 થી રાત્રે 9:30 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. મારું નામ ઓજસ દેસાઈ, વનિતા વિશ્રામની આર્ટ ગેલેરીની મેનેજિંગ કમિટીના એક સભ્ય તરીકે આ પ્રદર્શન સાથે હું સંકળાયેલો છું. આ ગેલેરી ચાલુ થયા લગભગ 2-2.5 મહિના થયા અને ત્યાર પછી આ 4થું પ્રદર્શન છે અને પ્રથમવાર સુરતની બહારના કલાકારોને અમે અહીંયા તે પણ રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત ભારતના કલાકારોની કલાકૃતિઓને અમે અહીં પ્રદર્શિત કરી. એ માટે અમે અમદાવાદની અત્યંત જાણીતી અને રાષ્ટ્રીય લેવલ પર પ્રતિષ્ઠિત આર્ચર આર્ટ ગેલેરીને અહીં પોતાની કલાકૃતિઓને પ્રદર્શિત કરવા માટે આમંત્રિત કરી છે. અહીં કુલ
64 કલાકૃતિઓ તમને બંને ગેલેરી મળીને જોવા મળશે. અને આ પ્રદર્શન 3 તારીખે આજે ઓપનિંગ થયું અને 12 તારીખ સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે. સમય પ્રદર્શનનો સાંજના 4 થી રાત્રે 9 સુધી ચાલુ રહેશે. અને અમુક સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓ માટે ગાઈડેડ સ્ટડી ટૂર માટે અમને વિનંતીઓ કરી રહી છે, તો એ પણ અમે વચ્ચે 1/2 કલાક કે 1/2 કલાક માટે ચાલુ કરીને વિદ્યાર્થીઓને ખાસ જોવા માટે ગેલેરી ખોલીશું અને એમને કલાથી અને કલાના જે અહીંયા નમૂનાઓ છે એમનાથી અવગત કરાવીશું અને એમની સાથે ડિસ્કશન કરીશું. સૌથી આકર્ષક ચિત્ર જોવામાં સૌથી આકર્ષક ચિત્ર આમ તો બધા જ આકર્ષક છે, પરંતુ તમે જો કલાકારની પ્રતિષ્ઠા બનાવતો એક ટી વૈકુ જે હૈદરાબાદના પેઇન્ટર છે, એમનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું મોટું નામ છે. પાછળની તરફ મનુ પારેખ કરીને એક આંતરરાષ્ટ્રીય કક્ષાના ચિત્રકાર છે, એમનું ઘણું મોટું નામ છે. અને SH રઝા એ 3 ચિત્રકારો સૌથી સિનિયર અને સૌથી પ્રતિષ્ઠિત ચિત્રકારોમાં ગણી શકીએ. બધા ચિત્રકારો કામ સારું છે, પરંતુ આ 3 ચિત્રકારો સૌથી સિનિયર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌથી ખ્યાતિપ્રાપ્ત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરી લઈશું આજના મુખ્ય સમાચારો પર. માંડેસરા GIDCની અન્નપૂર્ણા ડાઇંગ મિલના સેન્ટર મશીનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. પુણામાં પાણીના મીટર લગાવવાના વિરોધમાં રજૂઆતને પગલે પાલિકા કચેરીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. અંકલેશ્વરના ભરણ ગામે ખેત મજૂરના 5 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા મોત. ઘરમાંથી આધેની લાશ મળી આવવાના પ્રકરણમાં વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. લીંબાયતમાં મહિલાને બંધક બનાવીને 3 કલાકમાં 4 વખત દુષ્કર્મ આચરાયું. અને મહાપાલિકાના સ્ટોપ પર ચૌટા બજારમાં ગયા ગુરુવારે દબા હટાવ ઝુંબેશ વેળા ડેપ્યુટી ઇજનેર 2 માર્શલ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. તો હતા સુરત ચેનલના અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો માટે જોતા રહો સુરત ચેનલ. નમસ્કાર.